વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે સજીવ ખેતી તરફ વળવા ખેડૂતોને આહવાન કર્યું હતું, જે બાદ વિસાવદર ખાતે યોજાયેલા મહાખેડૂત શિબિરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને નિકાસલક્ષી કૃષિ ઉત્પાદન વધારવા આહવાન કર્યું છે. એટલું જ નહીં, ખેડૂતો સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તેવી પણ તેઓએ અપીલ કરી હતી. વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર દ્વારા મહાખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ લે અને પોતાની જમીનના નાના નાના ભાગમાં સજીવ ખેતી કરીને નિકાસલક્ષી કૃષિ ઉત્પાદન કરી મૂલ્યવર્ધન કરે તેવું આહવાન મુખ્યપ્રધાને કર્યું હતું. આજે વિસાવદરમાં ખેડૂતો માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને માર્ગદર્શન, ખેતી વધુ સારી કેમ થાય એ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રાજ્ય સરકાર, દેશની કેન્દ્રની સરકાર, નીતિ આયોગ એક જ લક્ષ્ય સાથે આગળ વધે છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય. બમણી આવક કરવી હશે તો વધુને વધુ એક્સપોર્ટ તરફ આપણે જવું પડશે. મહાખેડૂત શિબિર બાદ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કહ્યું હતું કે સરકારે ખેડૂતો માટે ચિંતન શિબિર કરવાની જરૂર છે. ઉત્પાદન કેમ વધારવું અને શેનું ઉત્પાદન કરવું તેની ખેડૂતોને ખબર છે, પણ સરકારની યોજનાઓ માત્ર કાગળ ઉપર છે. વીજળી અને પાણી મળતા નથી, એવા સંજોગોમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો હાસ્યાસ્પદ છે. આજે વિસાવદરમાં સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત શિબિર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિસાવદર આવ્યા હતા, પણ સરકારે ખેડૂતને માર્ગદર્શનની, અત્યારે ખેડૂત બધું સમજે જ છે, એને માર્ગદર્શનની જરૂર નથી, એને ચિંતા કરવાની સરકારે જરૂર છે. ચિંતન શિબિરની જરૂર હતી. ખેડૂતને ખબર જ છે કેમ વાવણી વાવી, કેમ ઉત્પાદન લેવું. સરકારે એવી વાત કરી કે ચિંતન શિબિર એટલા માટે ખેડૂત શિબિર બોલાવવામાં આવે છે કે ખેડૂતોને બમણી આવક કરવાની વાત છે. બમણી આવક ખેડૂતોને ત્યારે જ થાય કે ખેડૂતોને એને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ખેડૂતોએ 600-700 રૂપિયા મગફળી વેચી છે, કપાસ 700 રૂપિયામાં વેચેલો. એ જ કપાસને મગફળી જે કાળા બજારીયાઓ આજે 1200-1300 વેચે છે, તો ખેડૂતોને અત્યારે 1200-1300 ભાવ છે. મુખ્યમંત્રીશ્રી આવીને જો જાહેરાત કરી હોત કે 6 મહિના સુધી 1200-1300 રૂપિયા અત્યારે જે મગફળીના ભાવ છે, કપાસના ભાવ છે, એ 6 મહિના સુધી ભાવ રહે તો ખેડૂતની આવક બમણી કરી શકીએ. અમારો વિસ્તાર છે આ ગીર જંગલ વિસ્તાર છે, પછી વિસાવદર હોય, જૂનાગઢ તાલુકો હોય કે ભેસાણ તાલુકો હોય, આ ત્રણેય તાલુકા ગીર ને ગિરનારની વચ્ચેના તાલુકા આવે છે. સરકારે એવી કંઈક જાહેરાત કરી હોય અહીંયા આવીને કે ભાઈ આ ત્રણેય તાલુકા છે, અહીંયા વન્ય પ્રાણીની એટલી બધી રંજાડ છે, આ ત્રણેય તાલુકાને વન્ય પ્રાણી અસરગ્રસ્ત, વન્ય પ્રાણીથી અસરગ્રસ્ત જાહેર થયા હોત અને અહીંયા અમારા ખેડૂતોને 90% ફેન્સિંગ જાળીમાં સબસિડી આપવાની વાત કરી હોત, વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોને ઈજા થાય છે એને 4-5 લાખ રૂપિયાની ઈજાનું વળતર અને મૃત્યુ પામે તેને 10 લાખ વળતર આપે, આવી વાત લઈને આવ્યા તો મજા આવત. પાક વીમાનો પ્રશ્ન, ખેડૂતોને જૂનાગઢ જિલ્લાની અંદર 221 કરોડ રૂપિયા HD એગ્રી ઇન્સ્યોરન્સ કંપનીએ નફો કર્યો છે. આજે ખેડૂત રાહ જોઈને બેઠો, એને મગફળીના કપાસની વાત કરી હોત, કપાસના વીમાની વાત કરી હોત, મગફળીના વીમાની વાત કરી હોત તો ખેડૂતોને કંઈક ફાયદો થાય, પણ કોઈ જાહેરાત થઈ નહીં. વિસાવદર ખાતે યોજાયેલી મહાખેડૂત શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને સજીવ ખેતી અને મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ.